પોપડીમાં પાન નંબર 35 પર જો તો 1 6 16 10 અને 6 બરાબર 16 તો કેટલા બટાકા જો બટાકાનું ચિત્ર છે ને કેટલા બટાકા છે 16 અહીં બાજુમાં 10 ટપકા આપેલા છે અને એની નીચે 6 ટપકા છે એટલે કેટલા થાય 10 અને 6 બરાબર 16 હવે બોલો અને લખો તો 1 6 16 આપેલું છે ને ટપકામાં એને આપણે ગોઠવવાનું છે 1 1 અને એની બાજુમાં 6 6 1 1 અને એની બાજુમાં 6 6 1 1 અને એની બાજુમાં 6 6 1 6 16 1 1 અને એની બાજુમાં 6 6 તમારે ટપકા આપેલા છે ને બાળકો ધીમે ધીમે ટપકાને ગોઠવવાનું છે અને બોલતા રહેજે સમજાવવાનું છે તો તમને આવડે 1 6 16 1 1 અને એની બાજુમાં 6 6 હવે નીચે ખાના આપેલા છે ને એમાં આપણે લખીશું 1 1 બાજુમાં 6 6 1 1 એની બાજુમાં 6 6 1 1 એની બાજુમાં 6 6 1 1 એની બાજુમાં 6 6 એ તો તમારે બાકીના બીજા જે ખાના છે ને એમાં તમારે જાતે લખવાનું છે હવે બાજુમાં ગણો તો કેટલી લીટીઓ છે 16 લીટીઓ છે તો આપણે જો તો એની બાજુમાં કેટલી લીટીઓ છે 1 2 3 4 5 6 છ લીટીઓ છે તો બાકીને આપણે 10 લીટીઓ પૂરી કરવાની છે તો ચાલો આપણે દોરીશું ને ચાલો બાળકો 6 લીટીઓ છે પછી 6 પછી શું આવે 7 8 9 10 11 12 13 14 15 અને 16 એ તો 16 લીટીઓ આપણે પૂરી કરી નાખવાની પછી નીચે 10 અને 6 બરાબર 16 પછી નીચે શું છે મણકા ઘૂંટો તો મણકા ઘૂંટવાના અને એની બાજુમાં કેટલા મણકા છે 1 2 3 4 5 6 તો બાકીના 10 મણકા આપણે દોરવાના 1 6 મણકા ઘૂંટવાના અને બાકીના 10 આપણે લખવાના દોરવાના છે તો તમારે 10 મણકા દોરી દેવાના સમજ પડી ને બાળકો ચોપડીમાં પાન નંબર 35 છે ને તમારે મેં તમને કરાવ્યું ને એટલે તમારે પણ ચોપડીમાં પાન નંબર 35 પર કરી નાખવાનું લખી નાખવાનું છે જેટલું મેં તમને કરાવ્યું ને એટલું તમારે કરવાનું છે અલ્લાહ હાફિઝ